नमस्कार खेडूत मित्रों, हूँ विनय पटेल, विषय निष्णात पाक संरक्षण कृषि विज्ञान केन्द्र मंगलवाटी वडोदरा। आप सबनो हार्दिक स्वागत करू छू। आज आ वीडियो में आप कपास में गुलाबी संकलित नियंत्रण केवी रीते कर सकते ते विषय चर्चा करीश। प्रथम तो कपास में महत्व दिवसे दिवसे कपास नो उपयोग कापड़ उद्योग लेवल वडों वडों उपयोग थाय छे, तेना कारण कपास नी मांग वधती जाय छे। कपास की मांग उपरांत भाव भी वधता जाए छे, एने लीधे दिवसे दिवसे कपास नो वावेतर विस्तार भी घणो एवो वध्यो छे। कपास में मुख्यत्वे जिनवा कोड़ी खानार ईयर, काबड़ी ईयर, लीली ईयर, गुलाबी ईयर नो उपद्रव घणो वध्यो वधतो रह्यो हतो। परंतु भारत में 2002 ने आना वर्ष में बीटी कपास में आगमन थयुं, त्यारथी आ ईयर नो उपद्रव घट्यो छे अने साथे साथे कीटनाशक नो छंटकाव दर पण घट्यो छे। पहला खेडूतो कपासना पाकमां 12-15 जेटला कीटनाशक दवाना छंटकाव करता हता, जे हाल 6-8 जेटला छंटकाव करीने सारुं एवुं कीटनाशक कीटको पर नियंत्रण खेडूतोए मेळव्युं छे। कपासनी खेतीमां बदलाता जता परिवर्तनो जेवा के नवी जातोना बीजनी वावणी, बीटी कपास साथे नॉन बीटी कपास ने वावणी न करवाथी तथा जरूर करता वधु पड़तो कीटनाशक नो उपयोग करवाथी दिवसे दिवसे गुलाबी ईयर नो प्रॉब्लम वधतो गयो छे। वधुमां गुलाबी ईयर झीणवानी अंदर जईने नुकसान करती होवाथी एने नियंत्रण करवुं खेडूतो माटे घणो मुश्किल बन्यो छे। जो योग्य समये खेडूतो सावचेती पगला न भरे तो गुलाबी ईयरना नुकसानथी खेडूतो ने सारी एवी आवक गुमावी पड़े एम छे। कपासना पाकमां नुकसान करती जीवातो ત્રણ प्रकारनी जीवातो आवे छे। चूसिया प्रकारनी जीवातो जेवी के मोलमसी, डटरिया, सफेद माखी, ए उपरांत पान खानारी जीवातो लश्कर ईयर, लीली ईयर, एना सिवाय फूल करी अने जीवाने कोड़ी खानार जीवातोमां गुलाबी ईयरनो समावेश थाय छे। आ ત્રણેય જીવાતોમાં વધુ પડતું નુકસાન જો થતું હોય તો ગુલાબી ઈયરને લીધે થાય છે। ગુલાબીયાના નિયંત્રણ કરવા માટે પહેલા એનું જીવનચક્ર સમજવું ખાસ જરૂરી છે કે કયા સ્ટેજે કેટલું નુકસાન કરે છે, કયા સ્ટેજે એનું વધુ પ્રમાણ થાય છે, નુકસાન કયા સ્ટેજે વધે છે। તો સૌ પ્રથમ ગુલાબીયાનું જીવનચક્રની વાત કરીએ તો એનું ટોટલ જીવનચક્ર 22-70 દિવસનું હોય છે। એમાં 4 સ્ટેજ હોય છે, પહેલું ઈંડા અવસ્થા, બીજો ઈયર અવસ્થા, પોષિત અવસ્થા અને પુખ્ત અવસ્થા। ફોટોગ્રાફમાં બતાવ્યા પ્રમાણે ઈંડા અવસ્થામાં ઈંડા મોટી જેવા સફેદ રંગના ચપટા અને લંબગોળ આકારના હોય છે। આ જીવવાથી ઈયર કુમરા પાનની નીચેની બાજુએ કપાસની ફૂલ ભમરી તેમજ કરી અને નાના ચીંદવાની રૂવાટી ઉપર એકલોકલ અથવા તો 4-5 ની સંખ્યામાં એમ ટોટલ 400 જેટલા ઈંડા મૂકે છે। ઈંડા પછીનું સ્ટેજ ઈયર અવસ્થા હોય છે। ઈયર 3 વખત કાંચડી ઉતારી 4થી અવસ્થામાં પસાર થઈને પોષેટામાં પરિણમે છે। પ્રથમ અને દ્વિતીય અવસ્થાની ઈયરો સફેદ રંગની હોય છે, જ્યારે ત્રીજી અવસ્થામાં ગુલાબી કલરની ઈયર હોય છે। પુખ્ત ઈયર 2 પ્રકારની જીવનકાળની અવસ્થાઓમાંથી પસાર થાય છે, એક ટૂંકી ઈયર અવસ્થા પસાર કરી પોષેટામાં રૂપાંતરિત થવું અને બીજી લાંબી ઈયર અવસ્થા પસાર કરીને સુષુપ્ત અવસ્થામાં પ્રવેશવું। એના પછી પોષેટા અવસ્થા હોય છે। આ જીવાતના પોષેટા શરૂઆતમાં આછા બદામી રંગના અથવા આછા ગુલાબી રંગના હોય છે, જે બાદમાં ગાઢ બદામી રંગના બને છે। ઈયરની છેલ્લી અવસ્થામાં જીનવામાં રહેલા 2 બીજ એકસાથે ભેગા કરીને પોષેટા બનાવે છે અને તેમાંથી લગભગ 6-20 દિવસે ગુલાબીયાનું પુખ્ત બહાર આવે છે। પુખ્ત અવસ્થા ચોથું સ્ટેજ છે, જેમાં ફૂડી ગાઢ બદામી રંગની હોય છે અને તેની આગળની પાંખો ઉપર કારાના ટપકા હોય છે, જ્યારે પાછળની પાંખની ધાર ઉપર વાળની ઝલક હોય છે। પાક પૂરો થવાના સમયે લાંબા જીવનકાળની ઈયર અવસ્થાની છેલ્લી પેઢીની ઈયરો સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે અને ક્યારેક તો તે 2 વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં રહે અને નવો પાક ક્યારે બી તૈયાર થાય તો તેના પર એ ઈયરનું નુકસાન જોવા મળે છે। કોસેટામાંથી નીકળેલી ફૂડીઓ મે જૂન અને જુલાઈ ઓગસ્ટ મહિનામાં બહાર આવે છે। મે જૂન મહિનામાં જ્યારે બી પુખ્ત અવસ્થા દેખાય છે તો તે 8મા ગાંઠે પેઢી હોય છે, એટલે કે ઈંડા મૂકી નથી। જો એને કપાસ ખોરાક માટે ન મળે તો એ ટાઈમે એ જાતે મૃત્યુ પામે છે અને જુલાઈ ઓગસ્ટ માંથી નીકળતી ફૂડી ઈંડા મૂકીને વધુ નુકસાન કરે છે।
એટલે ગુલાબીયાના નિયંત્રણમાં પુખ્ત અવસ્થાનું સ્પેચાનું ખાસ જરૂરી છે કારણ કે ગુલાબીયાને નિયંત્રણ કરવું હોય તો પુખ્ત અવસ્થામાં જો ફૂડાને આપણે નિયંત્રણ કરીએ તો એનાથી આગળનું સ્ટેજ ઈંડામુક્ત બચશે અને એનું આગળનું જીવન તો અટકશે ફોટોગ્રાફમાં જે ગુલાબીયાથી થતું નુકસાન બતાવ્યું છે સામાન્ય રીતે છોડમાં કળીઓ અને ફૂલ બેસવાની શરૂઆત થાય ત્યારે આ જીવાતનો ઉપદ્રવ શરૂ થાય છે ઉપદ્રવ ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભેગાઈ જઈ ગુલાબના ફૂલ જેવા આકારમાં ફેરવાય છે ઈંડામાંથી નીકળતી ઈયર નાનું કાણું પાડી કરી ફૂલ અને ઝીંડવામાં દાખલ થાય છે અને એ ઝીંડવા ધીમે ધીમે કુદરતી રીતે પુરાઈ જાય છે આ ઝીંડવામાં કોષેટા અવસ્થા બતાવી છે કે કોષેટા અવસ્થામાં કઈ રીતે ઝીંડવામાં કોષેટા કઈ રીતના એ ડેવલપ કરે અમુક જમીનમાં મૂકે છે ને કપાસના ઝીંડવામાં બી કોષેટા જે હોય છે તેનું સ્ટેજ બતાવ્યું છે પછી આ કપાસમાં ઝીંડવામાં થયેલું ગુલાબીયાનું નુકસાન બતાવ્યું છે ઉપદ્રવિત આ ફૂલમાંથી ઈયર સીધી બંધાતા ઝીંડવામાં ઉતરે છે અને નાજુક ઝીંડવાનો વિકાસ પામતા પહેલા જ એક ખરી પડે છે ઈયર ઝીંડવાની અંદર દાખલ થઈ આ કુમરા કપાસિયા ખાય છે અને તેની વિપરીત અસર એના કપાસના રૂપ પર પડે છે આ ગુલાબી ઈયરનું થતું નુકસાન અલગ અલગ સ્ટેજમાં છે કે શરૂઆતના સ્ટેજે બી ના સ્ટેજમાં કઈ ઝીંડવામાં કરીમાં નુકસાન થાય એ સ્ટેજ છે ખાસ કરીને નિયંત્રક ગુલાબી ઈયરનું કઈ રીતના કરી શકાય તો કપાસમાં પાકમાં ગુલાબી ઈયરનું સંકલિત વ્યવસ્થાપન કરવા માટે આપણે સૌ પ્રથમ તો જયારે બી કપાસ કરીએ તો કપાસનો પાક પૂરો થાય એટલે એના ફૂલ કરી ઝીંડવા ભેગું કરીને એને ખેતરમાંથી નિકાલ કરીને જો શક્ય હોય તો એના ટુકડા કરીને સેન્દ્રીય ખાતર બનાવી દઈએ જે રીતના ફોટોગ્રાફમાં બતાવ્યું છે એ રીતના કપાસના દળીઓ પાક પૂરો થયા પછી ખેતરની સીધા પારા પર આ રીતના ઢગલો ના કરવા આ રીતના ખેતરના સેરા પર કપાસના પાક રહેવા દેવાથી ગુલાબી વધવાના ચાન્સ વધે છે કપાસમાં ખાસ કરીને વહેલી પાકની જાતની પસંદગી કરવાની જેટલો કપાસ લાંબા ગાળાનો હશે તેટલો ગુલાબી એનો પ્રોબ્લેમ વધારે આવશે સંકલિત વ્યવસ્થાપન કરવા માટે ગુલાબી ઈયરમાં ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવાથી સારું એવું રિઝલ્ટ મળે છે શરૂઆતમાં જ્યારે બી મોજડી અને નિગાહ માટે પુખ્ત અવસ્થા હોય એ સ્ટેજે હેક્ટરે 5 ની સંખ્યામાં ફેરોમેન ટ્રેપ ગોઠવવા જોઈએ ન ફૂડાને આકર્ષવા માટે જો ફૂડા ટ્રેપમાં પકડવાની શરૂઆત થઈ અને 17-3 દિવસ સુધી એક ટ્રેપમાં 8 કે વધારે ફૂડા પકડાય તો હેક્ટરે 40 જેટલા ટ્રેપ ગોઠવવા જોઈએ જેનાથી ગુલાબીયાનું નિયંત્રણ કરી શકાય છે કપાસના ખેતરમાં ફૂલબંબી બેસવાની શરૂઆત થાય ત્યારે દર અઠવાડિયે 20 છોડ પછી ફૂલબંબી ઝીંડવાની 20 જેટલી ગણતરી કરવી તેમાંથી 100 ફૂલ પસંદ કરવા અને તેમાંથી ઝીંડવા ને ફૂલબંબીનું નુકસાન કેટલું છે એ જોઈને દવા છાંટવું કે ના એ ખેડૂતો નક્કી કરી શકે છે એટલે જો સમય માત્રા કરતા વધુ પડતું નુકસાન હોય તો રાસાયણિક દવાનો છંટકાવ કરવો રાસાયણિક દવા તરીકે પ્રોફેનોપોસ છે 50 સીસીની 10 મિલી અથવા સ્પિનોસાજ છે એનો 10 લિટર પાણીમાં 3 મિલી જેટલો અથવા એમામેથિન બેન્ઝોએટ છે 3 ગ્રામ અથવા સાઇપરમેથિન છે 4 મિલી આ કીટનાશકના 10 લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો એક દવાનો વારંવાર ઉપયોગ ના કરતા દર વખતે દવા બદલવાથી ગુલાબીયામાં સારું નિયંત્રણ મળે છે તો આ વિડીયોમાં ગુલાબીયાના નિયંત્રણ માટે ટોટલે માહિતી આપી છે તે છતાં બી ખેડૂતને ગુલાબી ઈયર વિશે અથવા તો એના નિયંત્રણ વિશે વધુ માહિતી જોઈતી હોય તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભટ્ટીનો સંપર્ક કરી શકે છે આભાર